गुड मॉर्निंग बाळको, आजे आपणे धोरण 3 नो हिंदी એમાં પાઠ નંબર 11 કોણ ક્યા કરતા હે, કોણ શું કરે છે, બધાનું અલગ અલગ કાર્ય હોય છે. તો આપણે આ એની કવિતા આપણે અહીંયા આપેલી છે, આપણે વાંચવાની છે. સૈનિક દેશ કી રક્ષા કરતા હે, કરે છે ને આપણા દેશની રક્ષા કોણ કરે છે બોર્ડર ઉપર, તો સૈનિક. કિસાન ખેત મેં ખેતી કરતા હે, એટલે કે કિસાન એટલે કે ખેડૂત, ખેતરમાં ખેતી કરે છે ને, પછી આપણે ઘઉં બાજરો જેવો અનાજ મળે છે, કઠોળ બધું આપણે ક્યાંથી મળે છે, ખેતરમાંથી. ડાક્ટર રોગી કો દવા દેતા હે, ડોક્ટર રોગીને દવા દે છે ને, આપણે પેટ દુખીએ તાવ આવે તો આપણે ડાક્ટર પાસે એટલે કે ડોક્ટર પાસે જઈએ છીએ ને આપણે એ દવા આપે છે. માલી બગીચે મેં પાણી સિંચતા હે, એટલે કે બગીચામાં પાણી આપે છે છોડને મોટું થવા માટે. શું જોઈએ છે, પાણી જોઈએ છે, તો કોણ આપે છે બગીચામાં, તો માલી. હલવાઈ મીઠાઈ બનાકર વેચતા હે, હલવાઈ જે મીઠાઈ વાળો આપે કહીએ ને, જે મીઠાઈ બનાવીને આપણે આપે છે, પેંડા બરફી જેવી કાજુ કતરી જેવી આ બધી મીઠાઈ છે આપણે કોણ આપે છે, હલવાઈ, જે આપે મીઠાઈ વાળો આપણે આપે છે. દરજી કપડે સીતા હે, આ તમને દેખાય છે દરજી શું કરે, કપડાં કાપડમાંથી આપણે ડ્રેસ બ્લાઉઝ કે યુનિફોર્મ આપણે ગમે એવી વસ્તુ આપે જેવી કહીએ છીએ આપણે સીવી દે છે. ધોબી કપડે ધોતા હે, એટલે કે ધોબી છે એ શું કરે છે, કપડાં ધોવે છે. ધોબી ક્યાં, તો ધોબી ઘાટમાં એ કપડાં ધોવે છે. શિક્ષક છાત્રો કો પઢાતા હે, એટલે શિક્ષક છે વિદ્યાર્થીઓને શું કરાવે છે, ભણાવે છે. ડાકિયા ડાક બાટતા હે, ડાકિયા આપને ખબર છે આપણા ઘરે પોસ્ટમેન આવે છે ને, તો એ આપણે શું આપે છે, પત્રો કાંઈ પણ હોય આપનું, કાંઈ પણ લેટર હોય એ આપણે આપે છે. તો આપણા ગામમાં પણ પોસ્ટ ઓફિસ છે જૂની પોલીસ ઓફિસ પાસે ત્યાં જ. હવે આપણે આ વાંચ્યું, આપણે જોયું કોણ શું કામ કરે છે, આપણે બધું જોયું. તો આપણે અહીંયા આપેલું છે સ્વાધ્ય, કોષ્ટક મેં દિયે હુએ શબ્દ છે, પેશેવર વ્યક્તિ કા નામ ચૂનકર ચિત્રો કે નીચે લિખો, એટલે કે કોષ્ટકમાં આપેલા શબ્દોમાંથી ધંધાદારી વ્યક્તિના નામ શોધી ચિત્રની નીચે લખો. આપણે અહીંયા ઓપ્શન આપેલા જ છે, અહીંયા ચિત્રો આપેલા છે, ચિત્રો જોઈ અહીંયાથી આપણે સાચું નામ શોધવાનું છે કે આને શું કહેવાય, તો શું કહેવાય, સૈનિક. આને શું કહેવાય, કિસાન. તો આપણે ઉપર અહીંયા નામ આપેલા છે, જોઈ સારા અક્ષરથી પેન્સિલથી લખવાનું છે. હવે આપનું તાવ આવી જાય તો આપણે કોની પાસે જાય, તો ડાક્ટર. પછી બગીચામાં કોણ પાણી પાય છોડને, તો માલી. પછી મીઠાઈ કોણ બનાવે, હલવાઈ. કપડાં કોણ સીવે, દરજી. કપડાં કોણ ધોવે, ધોબી. આપને ભણાવે કોણ, તમને કોણ ભણાવે, તો શિક્ષક. આપને પત્ર કોણ આપે, આપના ઘરમાં કંઈ પણ લેટર હોય તો ડાકિયા. તો આપને તમને બધા જ આ શબ્દો અહીંયા આપેલા છે, જોઈ સારા અક્ષરથી આ બે લાઈન નીચે વ્યવસ્થિત લખવાના છે, કેમ લખેલા છે એવી રીતે જ અહીંયા લખવાના છે પેન્સિલથી સારા અક્ષરેથી સ્વાધ્યાય પોથીમાં. થેન્ક યુ.